હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા સંખ્યા રેખાની મદદથી સરવાળા જોવાના છે. બરાબર, આપણે સૌથી પહેલું ચેપ્ટર હતું પૂર્ણ સંખ્યાઓ, એમાં આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને ભાગાકાર કરતા શીખી ગયા હતા. હવે અહીંયા આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન અને ઋણ પૂર્ણાંક, એના આપણે સરવાળા ભાગાકાર સંખ્યા રેખાની મદદથી કરવાના છે. તો એના માટેનો નિયમ છે, પેલા સંખ્યા છે કે 9 + -6, તો જો 9 કેવા છે પ્લસ છે, -6 કેવા છે માઇનસમાં છે, અને બંનેનો શું કરવાનો છે સરવાળો. બંને વચ્ચે નિશાની કઈ છે સરવાળા. તમને જો સૂચનામાં લખી જોઈએ કે સરવાળો કરો કે બાદબાકી કરો, તો પણ તમારે યાદ રાખવાનું છે કે વચ્ચે જે નિશાની હોય બંને સંખ્યાઓની વચ્ચે એ આપણે કરવાનું હોય. તો અહીંયા જો 9 માં -6 ને ઉમેરવાના છે, બરાબર, -6 માં 9 ને ઉમેરવાના નથી, બરાબર. 9 માં -6 ને ઉમેરવાના છે. એના માટેનો નિયમ છે કે ઉમેરવાની સંખ્યા માઇનસ એટલે કે ઋણ હોય તો ડાબી બાજુ ખસો, એટલે કે જે ઉમેરવાની 9 ને ઉમેરવાના નથી, 9 માં ઉમેરવાના છે કોને, -6 ને. તો ઉમેરવાની સંખ્યા -6 એ જો માઇનસ વાળી હોય એટલે કે ઋણ હોય તો આપણે ડાબી બાજુ ખસવાનું છે. કઈ તરફ? ડાબી બાજુ. માઇનસ વાળી હોય, બરાબર, તો માઇનસ વાળી હોય એટલે આપણે માઇનસ બાજુ એટલે કે ડાબી બાજુ ખસવાનું છે. જો ઉમેરવાની સંખ્યા પ્લસ હોય, ધન હોય, તો આપણે જમણી બાજુ ખસવાનું છે. આ બાબત યાદ રાખી ને તો પેલા સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખામાં વચ્ચે શૂન્ય, બરાબર. હવે આપણે બંને બાજુ કેટલી કેટલી સંખ્યા દર્શાવી, એના માટે જો કે પ્લસ 9, તો આપણે પ્લસ બાજુ 9 સુધી દર્શાવવા પડશે. પ્લસ 1, પ્લસ 2, પ્લસ 3, પ્લસ 4, પ્લસ 5, પ્લસ 6, પ્લસ 7, પ્લસ 8 અને પ્લસ 9, બધાય દર્શાવવાની જરૂર નથી. પછી આપણે અહીંયા ડાબી તરફ તો માઇનસ 6 છે, તો આપણે બસ માઇનસ 6 સુધી માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5 અને માઇનસ 6. હવે આપણે શીખી ગયા છીએ કે જે પેલી સંખ્યા હોય તે આપણે ઉભા લેવાનું છે, નવ પણ આપણે ઉભા લઈએ. બીજી સંખ્યા છે 6, તો આપણે 6 સ્ટેપ ખસવાનું છે, બરાબર. જે સંખ્યા ઉમેરવાની હોય બીજી સંખ્યા કે જે સંખ્યા બાદ કરવાની, એટલા સ્ટેપ આપણે ખસવાનું. નક્કી એ કરવાનું કે ડાબી બાજુ ખસું કે જમણી બાજુ. એના માટે આપણા નિયમ તમારે યાદ રાખવાનો છે કે જે ઉમેરવાની સંખ્યા જો માઇનસ વાળી હોય તો માઇનસ બાજુ એટલે કે ડાબી બાજુ ખસવાનું, બરાબર. તો અહીંયા જે સંખ્યા પર ઉભા હોઈએ ત્યાંથી આપણે ડાબી તરફ ખસવાનું છે. જે સંખ્યા પર ઉભા હોય એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. અને 6 સ્ટેપ, 1, 2, 3, 4 અને 5 અને 6, 6 સ્ટેપ ખસતા આપણે ક્યાં પહોંચીએ છીએ, 3 ઉપર પહોંચીએ છીએ, પ્લસ 3. તો આપણો જવાબ શું બને છે, પ્લસ 3. આ પ્રમાણે ખાસ ધ્યાનમાં કે જે ઉમેરવાની બીજી સંખ્યા છે એ જો માઇનસ વાળી હોય તો ડાબી બાજુ, પ્લસ વાળી હોય તો જમણી બાજુ, બરાબર. અને જે પેલી સંખ્યા હોય ત્યાં આપણે ઉભા રહેવાનું. જો માઇનસ વાળી હોય તો માઇનસ બાજુ, પ્લસ વાળી હોય તો પ્લસ બાજુ. બીજો એક્ઝામ્પલ છે -5 + 10. હવે અહીંયા જો કે -5 અને 10 નો શું કરવાનો છે સરવાળો. -5 માં 10 ને ઉમેરવાના છે, જેને ઉમેરવાના છે એ સંખ્યા કેવી છે, પ્લસ વાળી છે. જો અહીંયા માઇનસ નથી તો પ્લસ વાળી છે, તો આપણે ક્યાં ખસવું પડશે, જમણી બાજુ. આપણે ડાબી સંખ્યા જે છે ઋણ વાળી નથી, તો આ તરફ ખસી આવે ડાબી તરફ. હવે પ્લસ સામે તરફ ખસવું પડશે. પેલા સંખ્યા રેખા દોરી લઈએ, સેન્ટર માં વચ્ચે લખીશું શૂન્ય, બરાબર. હવે આપણે જમણી તરફ કેટલા અંક દર્શાવવા, બંને બાજુ. તો જો ઋણ સંખ્યા -5, તો આપણે ડાબી તરફ -5 સુધી -1, -2, -3 અને -4 અને -5. પછી જમણી તરફ 10 સુધી, તો આપણે 10 સુધી દર્શાવવા પડશે, +1, +2, +3, +4, +5, +6, +7, +8, +9 અને +10. તો જો પેલી સંખ્યા કઈ છે -5, તો આપણે -5 ક્યાં છે અહીંયા, તો ત્યાં આપણે ઉભા રહીશું. હવે આપણે 10 સ્ટેપ ખસવાનું છે, એટલે નક્કી કરો કે કઈ બાજુ ખસવાનું છે. તો જો ઉમેરવાની બીજી સંખ્યા ધન હોય, પ્લસ વાળી હોય તો જમણી બાજુ, એટલે કે અહીંયા આપણે ઉભા છીએ ત્યાંથી આ તરફ આપણે ખસવાનું છે. કેટલા સ્ટેપ? 10 સ્ટેપ. જેના પર ઉભા હોય એને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 સ્ટેપ ખસતા આપણે ક્યાં પહોંચીએ છીએ, +5 પર.
જવાબ શું બને છે પ્લસ 5 આ રીતે બસ આ નિયમ તમારે તમારી બુકમાં લખી લેવાના છે નિયમ પાકા કરવાના છે હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડિયોમાં મળીશું થેન્ક યુ